फ्रेंड्स, गुड मॉर्निंग एवरीबडी। तमाम वाला विद्यार्थी मित्रों अने आपना परिवारजनों सौ तंदुरस्त स्वस्थ निरोगी हशो एवी प्रभुचरणों में प्रार्थना साथे आजना लेक्चर नी शुरुआत करिए। दोस्तों, लास्ट लेक्चर में आपणे रीड 9 योग फॉर हेल्थ जेमा योग विषे भण्या, सूर्य नमस्कार विषे भण्या अने हवे आज आप शुरुआत करवा जई रहा छे रीड 10 नी, जेनु टाइटल छे पेपर द फेंटम पेट। पेपर, आम जो पेपर ने एक वर्ड तरीके लीए तो पेपर एक मसालानु नाम छे, ब्लेक पेपर। पेपर एटले मरी, मरी नामनो एक तेजानो एक मसालो। पण अहींया पेपर एक पालतू प्राणी ने आपेलू नाम छे। फेंटम, फेंटम मतलब इमेजिनरी, एक्जिस्टिंग इन परसेप्शन, जे कल्पनामां अस्तित्व धरावतुं होय तेवुं, एटले के काल्पनिक। पेपर एक काल्पनिक पालतू प्राणी, अने ए पालतू प्राणी छे दोस्तों अहींया एक मंकी, अने एने अपायेलुं नाम छे पेपर। શું છે આખી વાત જાણીએ ઇન્ટ્રોડક્શનમાં। પિયા નામની એક નાની છોકરી છે, અ લિટલ ગર્લ। આખો યુનિટ એક સંવાદ સ્વરૂપમાં છે, એક નાટ્યાત્મક રૂપાંતર છે એનું, અને સંપૂર્ણ સંવાદો એક શાળાની અંદર છે, એક વર્ગખંડની અંદર છે। ઇન ધ ક્લાસ ડિસ્કસ અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ, વર્ગની અંદર શિક્ષકે पालतु प्राणी विषयनो एक टॉपिक शुरू कर्यो छे, अने टॉपिक ने सरळताथी समझावा एमणे एवुं नक्की कर्युं के जेटला विद्यार्थीना घरे पालतु प्राणी होय ए वन बाय वन आगळ स्टेज पर आवे अने पोताना पालतु प्राणी विषे जणावे। तो वन बाय वन स्टूडेंट्स कम एंड टॉक अबाउट देर पेट। एक पछी एक विद्यार्थीओ आगळ स्टेज पर आवे छे अने पोतपोताना पालतु प्राणी विषे जणावे छे। आज वर्गमां पिया नामनी एक छोकरी छे। હવે એની હિસ્ટ્રી તમને હમણાં હું કહીશ। પિયા ઓલ્સો કમ્સ, પિયા પણ આવે છે, ટોક્સ અબાઉટ હર પેટ મંકી નેમ્ડ પેપર, અને પેપર નામના પોતાના એક પાલતુ વાંદરા વિશે જણાવે છે। અને આ વાંદરો દોસ્તો કોઈ સામાન્ય વાંદરો નહોતો, અ કેપુચિન ફિમેલ મંકી, એક ફિમેલ મંકી વાંદરી હતી, અને એ પણ કેપુચિન જાતિની, જે ઇન્ડિયન ઓરિજિન નથી। વાંદરાની આ જાતિ સાઉથ અમેરિકામાં જોવા મળે છે। પિયાના જે કાકા છે, હર અંકલ, બ્રોટ હર ફ્રોમ ચીલી, સાઉથ અમેરિકા। સાઉથ અમેરિકાના ચીલી શહેરમાંથી એના કાકા આ વાંદરી સ્પેશિયલ પિયા માટે લાવ્યા હતા। દોસ્તો, વાત કંઈક એમ હતી કે પિયા જ્યારથી એના ઘરે વાંદરી આવી તો એટલી બધી એમાં ઇન્વોલ્વ થઈ ગઈ હતી કે પોતાનું જે મૂળ કામ હતું, અભ્યાસનું, હોમવર્કનું, આ બધું એણે સાઈડ કરી નાખ્યું હતું, અને એ વાંદરીના વિચારોમાં જ ખોવાઈ ગઈ હતી। એટલે એના માતા પિતાએ આ વાત ધ્યાનમાં લઈ એ વાંદરી ફરી પાછી એના કાકાને આપી દીધી। એના કાકા એને ફરી પાછી અમેરિકા મોકલી આપી, પણ હજુ એ વાંદરી પિયાના દિમાગમાંથી બહાર નીકળી ન હતી। એના ઘરે વાંદરી હવે ન હોવા છતાં એણે વર્ગમાં વાત જણાવી, અને વર્ગમાં બધા વિદ્યાર્થીઓ એવી ડિમાન્ડ કરી એના શિક્ષકને કે શિક્ષક પિયાને કહો કે એની વાંદરીને એક વખત શાળાએ લઈ આવે, અમે એને રૂબરૂ જોવા માંગીએ છીએ। અને પછી પિયાબેન ફસાઈ જાય છે, અને પછી એમાંથી કઈ રીતે બહાર આવે છે એ સમગ્ર વાર્તાલાપ આ યુનિટની અંદર છે। કેપુચિન મંકી, જેનું નામ છે પેપર, પિયાસ પેટ એનિમલ, ફાઉન્ડ ઇન સાઉથ અમેરિકા, દક્ષિણ અમેરિકામાં જોવા મળતું આ વાંદરાની જાત છે। શરૂ કરીએ દોસ્તો કોમ્પ્રેન્શન 1। ધ સીન ઓપન્સ ઇન અ ક્લાસરૂમ, સીન મતલબ દ્રશ્ય, એક નાટક શરૂ થાય એમ પડદો ખુલે, દ્રશ્ય શું બતાવવામાં આવ્યું છે, એક વર્ગખંડનું। ઇટ ઇઝ કેઓટિક, કેઓટિક એટલે નોઇઝ, ડિસઓર્ડર, ઘોંઘાટિયું વાતાવરણ, મચ શાઉટિંગ એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર્સ એન્ડ પેન્સિલ્સ। આખા વર્ગનું વાતાવરણ ઘોંઘાટિયું છે, ખૂબ જ બૂમબરાડા પડી રહ્યા છે। ફ્લિંગિંગ, ફ્લિંગ એટલે થ્રો, ફેંકવું, પેપર ને પેન્સિલો ઉડી રહી છે। એટલામાં ટીચર એન્ટર્સ, શિક્ષક વર્ગમાં પ્રવેશે છે। લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન, આ દ્રશ્ય જોઈને હેલ્પલેસ, વીક, લાચાર બની જાય છે। ધેન વોક્સ ઇન બ્રેવલી, બ્રેવલી એટલે બોલ્ડલી,
હિંમતપૂર્વક શિક્ષક વિથ અ સ્માઇલ ચહેરા ઉપર સ્મિત સાથે વર્ગમાં પ્રવેશ કરે છે. જેવા શિક્ષક પ્રવેશ્યા, ટીચર સેઇઝ ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન, બાળકો શુભ સવાર. અ મુમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ. વર્ગમાં જે એક્ટિવિટીઓ શરૂ હતી, લડાઈ, ઝઘડા, પેપર પેન્સિલ ફેંકવાની, એમાં એક ક્ષણનો પોઝ, પોઝ એટલે સ્ટોપ, હોલ્ટ, વિરામ, એક ક્ષણ બધું અટકી ગયું. જેવું શિક્ષકે ગુડ મોર્નિંગ કહ્યું, સામે વિદ્યાર્થીઓ બોલ્યા, ગુડ મોર્નિંગ મિસિસ ચાવલા, શ્રીમતી ચાવલા, સુપ્રભાત. અને ફરી પાછું ધ કેઓસ કન્ટિન્યુઝ. કેઓટિક એનું જ નાઉન છે, કેઓસ, સ્ટેટ ઓફ ડિસઓર્ડર. ઘોંઘાટ ફરી પાછો શરૂ થઈ ગયો. અને નાના બાળકો એટલે શિક્ષકની જ રાહ જોતા હોય. શિક્ષક ગયા પછી બીજા શિક્ષક આવે, દરમિયાન ઘણી બધી બબા લડાઈ ઝઘડા થઈ ગયા હોય, શિક્ષકને આવવાની રાહ જોતા હોય, આવે એટલું ફરિયાદ કરું. અને ફરિયાદનો વરસાદ શરૂ થયો. સ્ટુડન્ટ વન સેઝ, મેમ લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ, દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય થિંગ્સ. મેડમ જોવા, લોકો મારી વસ્તુ ચોરી જાય છે, એ લોકો હંમેશા આવું કરે છે. સ્ટુડન્ટ વન સેઝ, મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ ટુડે, મેડમ આજે આપણે શું કરવાના છીએ. સ્ટુડન્ટ ટુ સેઝ, મેમ 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 લેટ્સ ડુ સમથિંગ ફની મેમ, મેડમ આજે કંઈક રમૂજી કરાવો. મચ ચિયરિંગ એટ ધીસ સજેશન, ચિયરિંગ, જોય, ડિલાઇટ. અને આ સજેશન જ્યારે થયું કંઈક ફની કરવાનું, ત્યારે વર્ગમાં ખુશી વ્યાપી ગઈ. ટીચર સેઝ, નાવ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ, બાળકો આજે આપણે ડોમેસ્ટિક એટલે કે ટેમ, પાલતુ પ્રાણી વિશે ચર્ચા કરવાના છીએ. ઇમિડિયેટલી, તરત જ, ઇમિડિયેટ એટલે સૂન, તરત જ, ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય, રોક મતલબ એ હચમચી ઉઠવું, ખડભડાટ મચી જવો, બાય અ સ્ટોર્મ ઓફ પ્રોટેસ્ટ, પ્રોટેસ્ટ મીન્સ કમ્પ્લેન. અને આ સાંભળતાની સાથે જ વર્ગમાં ફરિયાદો ઉઠવા લાગી. એક્સેપ્ટ ફોર પિયા, EXCEPT, એક્સેપ્ટ આગળ પણ આવ્યું હતું, સિવાય, પિયા સિવાય બધાએ ફરિયાદો કરી, પણ પિયા હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ, એણે ઊભા થઈને શિક્ષકના સૂચનને ચીયર, પ્રેઝ, અપ્રેસિએટ, બિરદાવ્યું. ત્યારે બીજા વિદ્યાર્થીઓએ પિયાનો વિરોધ કરતા કહ્યું, નો નો, ધેટ્સ સો બોરિંગ. બોરિંગ એટલે ટેડિયસ, મોનોટોનસ, કંટાળાજનક. ના ટીચર, આ ખૂબ બોરિંગ સબ્જેક્ટ છે. અને પિયાને ખખડાવતા કહ્યું, શટઅપ પિયા, સ્ટોપ બિઈંગ એન એનિમલ ફોર વન્સ, એક વખત તો તું પ્રાણી બનવાનું રહેવા દે. યા જસ્ટ બીકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ, તું મોટી પશુ નિષ્ણાંત છો એમને ખબર છે. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ, ના મેડમ પ્રાણી વિશે કંઈ નથી ભણવું આપણે. વી ડીડ ધેટ ઇન ક્લાસ વન, આપણે પહેલા ધોરણમાં એ શીખી ગયા હતા એટલે હવે નહીં. ધેટ્સ ફોર કિડ્સ, એ નાના બાળકો માટેનો વિષય છે. લેટ્સ ડૂ સમથિંગ એલ્સ પ્લીઝ, મહેરબાની કરી કંઈક બીજું કરાવો. લેટ્સ ગો ફોર અ પિકનિક, ચાલો ઉજાણીએ, પ્રવાસે જઈએ. આમ જાત જાતના સૂચનો આવ્યા. કોમ્પ્રેન્શન વન અહીંયા સમાપ્ત થયો, SQ નંબર 1 to 5. કોમ્પ્રેન્શન ટુ, ટીચર સેઝ, ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ, આજે આપણે પાલતુ પ્રાણી વિશે જ ભણવાનું છે. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, આ ટોપિકને રસપ્રદ બનાવવા, લેટ સ્ટાર્ટ ઈચ વન ઓફ યુ ટેલિંગ અસ અબાઉટ ધ પેટ્સ યુ મે હેવ એટ હોમ. આ વિષયને રસપ્રદ બનાવવા, ચાલો આપણે તમારામાંથી જેના ઘરે પાલતુ પ્રાણી હોય, વારાફરતી એમને આપણે સાંભળીએ. વી વિલ સ્ટાર્ટ વિથ યુ, ક્ષમા. શિક્ષકે ક્ષમા તરફ આંગળી કરી, ક્ષમા, આપણે તારાથી શરૂઆત કરીએ. ક્ષમા નામની વિદ્યાર્થી આગળ આવે છે. યસ, એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો, તમારામાંથી જે નસીબદાર લોકો છે, મતલબ કોણ, જે ક્ષમાના ઘરે જઈ આવ્યો છે એવા લોકો, નો, એ જાણે જ છે. ધોઝ હુ હેવ બીન ટુ માય હાઉસ, જે લોકો મારા ઘરે આવી ગયા છે, કે આઈ હેવ ગોટ બંચ ઓફ રેર અંગોરા રેબિટ્સ. બંચ મતલબ અહીંયા મોટી સંખ્યામાં, રેર એટલે દુર્લભ, ભાગ્યે જ જોવા મળે એવી કોઈ જાતિ, અંગોરા જાતિ, એ જાતિના રેબિટ્સ, સસલા, મારા ઘરે અંગોરા જાતિના સસલા છે. ધી આર વેરી બ્યુટિફુલ એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર, એ ખૂબ જ સુંદર સસલા છે અને એમના શરીર ઉપર લાંબી મુલાયમ ફર એટલે કે રૂંવાટી છે. સો પીપલ બ્રીડ ધેમ ફોર ધ ફર ટુ મેક સ્વેટર્સ, બ્રીડ મતલબ નરીશ, ઉછેરવું, તેથી લોકો એની રૂંવાટી માટે, સ્વેટર બનાવવા માટે એની રૂંવાટી મેળવવા સસલાનો ઉછેર કરે છે. સ્ટુડન્ટ સેઝ, યસ મેમ, જે વિદ્યાર્થી ક્ષમાના ઘરે જઈ આવેલા છે એ લોકોએ સૂર પુરાવ્યો કે યસ મેમ, ધે આર રિયલી ક્યુટ, એના સસલા ખૂબ સુંદર છે. ધ ફર ઇઝ સો સોફ્ટ મેમ,
રૂમાટી તો અતિશય મુલાયમ છે. ટીચર સેઇઝ વેરી ગુડ શમા, ખૂબ સરસ શમા. હુ ઇઝ નેક્સ્ટ, હવે કોણ આવશે? એવું પૂછતાની સાથે જ મેની હેન્ડ્સ વેવ ઇન ધ એર, ઘણા બધા હાથ ઊંચા થયા વર્ગમાં. એન્ડ ધેર આર શાઉટ્સ ઓફ મેમ મી, અને બધા અવાજ કરવા લાગ્યા, ટીચર હું, ટીચર હું, ટીચર હું. ટીચરે રોહન નામના વિદ્યાર્થીને કહ્યું, યસ રોહન. રોહન આગળ આવે છે, આઈ હેવ ગોટ ધ ફિયરસેસ્ટ ડોગ ઇન ધ હોલ વર્લ્ડ. ફિયર્સ એનું સુપરલેટિવ છે, ફિયરસેસ્ટ. ફિયર્સ મતલબ ફેરોસિયસ, ક્રુઅલ, બ્રુટલ, વિશિયસ, અત્યંત ક્રૂર એવો કૂતરો છે. દુનિયાનો સૌથી ક્રૂર ગણાતો કૂતરો, જેની કઈ જાતિ છે? અ રોટવિલર. હિઝ નેમ ઇઝ કિલર, એનું નામ પાડ્યું છે અમે કિલર. હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ, કેમ કે ખૂબ જ ભયાનક કૂતરો છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેઇન્ડ, પણ એણે ખૂબ ઉચ્ચ કક્ષાની તાલીમ આપવામાં આવેલી છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ, તેથી તે અમને કોઈને કરડતો નથી. ટીચર સેઇઝ થેન્ક યુ રોહન, આભાર રોહન. નેક્સ્ટ, હવે કોણ આવશે? સ્ટુડન્ટ ટુ, નામ નથી આપ્યું, બે નંબરનો વિદ્યાર્થી આવે છે. આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વીન પર્સિયન કેટ્સ, પર્સિયન જાતિ છે. મારી પાસે પર્સિયન જાતિની બિલાડીઓની ટ્વીન જોડ છે, એટલે કે બે બિલાડીઓ. માય અંકલ સેઇઝ ધી આર વેરી રેર કલર, એ જે રંગની છે એના રંગ વિશે મારા કાકાનું એવું કહેવું છે કે દુર્લભ રંગ છે. આ રંગની બિલાડી ભાગ્યે જ જોવા મળે છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે, મારે એને દરરોજ નવડાવવાની હોય છે. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ, એમના નામ પાડ્યા છે અમે સિલ્વર અને ગોલ્ડ. બીકોઝ ધે આર સો પ્રેસિયસ, કારણ કે ખૂબ જ પ્રેસિયસ, વેલ્યુએબલ, કિંમતી, અમૂલ્ય, મોંઘી છે. ધે ડેટ ડોટ ડોટ ડોટ, મતલબ કે એની વાત હજુ શરૂ હતી, ધે એટલું બોલી એવામાં એ અટકી ગઈ. અટકવાનું કારણ શું? ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન માઇમ, માઇમ એટલે ઇમિટેટ, નકલ કરવી, ચાડા પાડવા. પછીનું પ્રેઝન્ટેશન વિદ્યાર્થી બે જે કરી રહ્યો હતો એનું આગળનું પ્રેઝન્ટેશન વર્ગખંડમાં બેઠેલા પ્રેક્ષકો, પ્રેક્ષક વિદ્યાર્થીઓ હતા, એમાંથી ઘણા વિદ્યાર્થીઓ એના ચાડા પાડવાનું શરૂ કર્યું. એવામાં પિયા ગેટ્સ અપ એન્ડ વોક્સ ડાઉન સ્ટેજ ટુ ટેક ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. પિયા પોતાના જગ્યા પરથી ઊભી થઈને પ્રેક્ષકો, ઓડિયન્સ મતલબ સ્પેક્ટેટર, દર્શકો સમક્ષ, બાકીના વિદ્યાર્થીઓ સમક્ષ આવે છે. શી ઇઝ ટ્રબલ્ડ, ચહેરા ઉપરથી એ ટ્રબલ્ડ એટલે કે કન્ફ્યુઝડ, મૂંઝાયેલી લાગતી હતી. કોમ્પ્રેન્શન ટુ એ સમાપ્ત. એસક્યુ નંબર 6 to 13. 3 સ્ટાર્ટ કરીએ. ટીચર સેઇઝ કમોન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ, આવ પિયા તારા પાલતુ પ્રાણી વિશે સાંભળીએ. ધેર ઇઝ સાયલન્સ, ઘડીક શાંતિ છવાઈ ગઈ. એવરી વન ટર્ન્સ ટુ પિયા, દરેક જણ પિયા તરફ ફરે છે. સ્ટુડન્ટ થ્રી સેઇઝ, યસ પિયા, વોટ્સ યોર પેટ, પિયા તારું પાલતુ પ્રાણી કયું છે? બી ઇટ્સ ધ બેસ્ટ, બેટ ઇટ્સ ધ બેસ્ટ. બીઈટી બેટ મતલબ હોડ મારવી, શરત મારવી. એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને કહ્યું કે લાગી શરત, પિયાનું પાલતુ પ્રાણી સૌથી શ્રેષ્ઠ હશે. સ્ટુડન્ટ ફોર સેઇઝ, પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ, પિયા જે શ્રેષ્ઠ પશુ નિષ્ણાંત છે. ગો ઓન પિયા, ગો ઓન, કીપ ઓન, કેરી ઓન, કન્ટિન્યુ, શરૂ રાખવું, આગળ વધવું. પિયા આગળ વધ. ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ, હવે તું એવું કહીને બેસી ન જતી કે મારી પાસે પાલતુ પ્રાણી જ નથી. સ્ટુડન્ટ ફાઇવે કોમેન્ટ કરતા કહ્યું, શી હેઝ અ ડોગ, મને ખબર છે કે પિયા પાસે કૂતરો છે. આઈ હેવ સીન ઇટ, મેં જોયો છે. ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ, એ શેરીનો એટલે કે રખડું કૂતરો છે, અને એ પણ વૃદ્ધ રખડું કૂતરો છે. ઇટ કેન હાર્ડલી વોક, એ માંડ માંડ ચાલી શકે એટલો વૃદ્ધ છે. આવું કહીને એણે કોમેન્ટ મારી. ત્યારે મચ લાફ્ટર, વર્ગમાં જોર જોરથી બધા હસ્યા. બાકીના વિદ્યાર્થીઓએ એક સૂરમાં પૂછ્યું, રિયલી પિયા, પિયા વાત સાચી છે? ઓનલી અ સ્ટ્રીટ ડોગ, રખડું કૂતરો? મે બી ઇટ્સ અ વુલ્ફ ઇન ડિસગાઈઝ. વુલ્ફ, વરુ નામનું એક જંગલી પ્રાણી, જંગલી કૂતરો જેને કહેવાય. ઇન ડિસગાઈઝ, ડિસગાઈઝ મતલબ કન્સીલિંગ આઈડેન્ટિટી, છુપાવેશમાં. કદાચ એ છુપાવેશમાં વરુ પણ હોઈ શકે. આવી જાત જાતની ટિપ્પણીઓ, ઠઠ્ઠા મસ્કરી કરવામાં આવી. ટીટર્સ ઓલ અરાઉન્ડ, ટીટર્સ એટલે સ્નીકર્સ, ઠઠ્ઠા મસ્કરી. ચારે તરફ બધા એની મસ્કરી કરવા લાગ્યા. બટ શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ, કમોન પિયા, ટેલસ. ફરી એક વિદ્યાર્થી બોલ્યો,
કે લાગી સરત અહીંયા બેટ આવશે, બટ નહીં, બેટ. શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ, કે પિયાનું પાલતુ પ્રાણી ખરેખર સૌથી એક્સાઇટિંગ રસપ્રદ હશે. કમ ઓન પિયા, ટેલ અસ. ચાલ પિયા, અમને જણાવો હવે. સ્ટુડન્ટ સેઇઝ ચાન્ટિંગ, ચાન્ટિંગ એટલે રિસાઇટિંગ વિથ મ્યુઝિકલ ઇન્ટોનેશન, લયબદ્ધ રીતે રટણ કરવું, પિયા 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 પિયા. આમ કહીને વિદ્યાર્થીઓને ચીયરઅપ કરવા લાગ્યા. પિયા ગો સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ, એટલે કે સ્ટેજ પર ગઈ પિયા. એઝ સૂન એઝ શી ઇઝ ધેર, જેવી સ્ટેજ પર ગઈ, એવરી વન ઇઝ ક્વાઇટ, બધા શાંત થઈ ગયા. ટીચર સેઇઝ ગો ઓન પિયા, પિયા શરૂ કર. વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ, અમને તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવાનું ગમશે. પિયા સેઇઝ ઓલમોસ્ટ ઇનઓડિબલી, ઇનઓડિબલી મતલબ ઇમ્પોસિબલ ટુ હિયર, સાંભળવું મુશ્કેલ બને એવા ધીમા અવાજે. આઈ હેવ અ, એટલું જ બોલી, કંઈ સંભળાયું નહીં એટલે વિદ્યાર્થીઓ વચ્ચે બોલ્યા. વી કાન્ટ હિયર યુ, અમે તને સાંભળી શકતા નથી. સ્પીક અપ લાઉડર પિયા, પિયા મોટેથી બોલ. પિયા ફરી શરૂ કરે છે. આઈ હેવ અ, અ અ અટકે છે. ટેક્સ અ બી ડીપ બ્રેથ, ઊંડા શ્વાસ લે છે. નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન, અને હવે મનોમને નિર્ણય લઈ લે છે કે શી સ્પીક્સ અપ, મારે બોલવું જ છે. અ મંકી, વાક્ય પૂરું કર્યું. આઈ હેવ અ મંકી. કેમ પિયા ખચકાતી હતી? કેમ કે એ જે પાલતુ પ્રાણીની વાત કરવા જઈ રહી હતી એ પ્રાણી એની ઘરે હતું નહીં, અને એ પ્રાણી વિશે વિચારવાની પણ એને મનાઈ હતી એના ઘરેથી, એટલે કેવું કે નહીં એ સંકોચમાં હતી. અંતે પિયાએ જાહેર કરી દીધું કે મારી પાસે એક વાંદરો છે. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ. ઇરપ્ટ મીન્સ એક્સપ્લોડ, બર્સ્ટ, ફાટી નીકળવું, એક્સાઇટમેન્ટ, ઉત્તેજના. આ સાંભળીને વર્ગમાં ઉત્તેજના ફાટી નીકળી, કેમ કે જનરલી બધાના ઘરે પાલતુ પ્રાણી બિલાડી, સસલું કે કૂતરું હોય, પણ એક મંકી કોઈએ પાડ્યું છે. આ સાંભળીને આખા વર્ગમાં ખળભળાટ મચી ગયો. સ્ટુડન્ટ સેઇઝ ઓ અ મંકી, ગૂઝ, ગૂશ એટલે કે અરે ભગવાન, ધેટ સો કુલ, મેન શી ઇઝ સો લકી, અરે પિયા તો ખૂબ નસીબદાર છે. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમાયરેશન એન્ડ એનવી. એક્સપ્રેશન મતલબ અપિયરન્સ, ચહેરા પરનો ભાવ. બધાના ચહેરા ઉપર, કોઈના ચહેરા ઉપર એડમાયરેશન, પ્રેઝ, પ્રશંસાનો ભાવ જોવા મળ્યો, તો કોઈના ચહેરા ઉપર એનવી એટલે કે જેલસી, ઈર્ષાનો ભાવ જોવા મળ્યો. કોમ્પ્રેન્શન 3 સમાપ્ત થયા. એસક્યુ નંબર 14 to 17. કોમ્પ્રેન્શન 4. ટીચર સેઝ ચિલ્ડ્રન, ચિલ્ડ્રન લેટ હર સ્પીક, બાળકો એને બોલવા દો. ગો ઓન પિયા, પિયા આગળ વધ. પિયા સેઝ યા ઓકે, ધેટ્સ ઇટ, પૂરું થઈ ગયું. આઈ હેવ ગોટ અ મંકી, સો કેન આઈ ગો નાવ, મારી પાસે વાંદરો છે તો હવે હું જાઉં. ત્યારે વિદ્યાર્થીઓ બોલ્યા, કમ ઓન, ટેલ અસ સમ મોર, અમને થોડું વધારે જણાવો. અનયુઝવલ પેટ, અનયુઝવલ એબનોર્મલ, સ્ટ્રેન્જ, ઓડ, કેમ કે તારું પ્રાણી, તારું પાલતું પ્રાણી વિચિત્ર છે, બધા કરતાં અલગ છે. એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ, તું અમને થોડું વધારે જણાવો. પિયા, ઈઆર મતલબ ખચકાટ બતાવે છે, પિયા ખચકાય છે. યસ, વેલ. સ્ટુડન્ટ 1 સેઇઝ સો ક્યુટ, બહુ ડાઈ, પિયાને પુશઅપ કરે છે. સ્ટુડન્ટ 2 સેઇઝ ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ, એટલે કે એ વાંદરો છે કે વાંદરી. પિયા સેઇઝ અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ, વાંદરી છે. આ સાંભળીને લાફ્ટર, બધા હસ્યા. પિયા સેઇઝ ઇટ્સ અ કેપુચિન મંકી, કેપુચિન જાતિ છે, એ કેપુચિન જાતિની વાંદરી છે. બધા એક સાથે બોલ્યા, વોટ? પિયાએ રિપીટ કર્યું, અ કેપુચિન મંકી, ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા, ઇટ ઇઝ ક્વાઇટ રેર, દક્ષિણ અમેરિકાની એ કેપુચિન જાતિની વાંદરી છે, અને રેર, દુર્લભ પ્રાણી છે આ પ્રજાતિ, દુર્લભ છે ખૂબ. સ્ટુડન્ટ 4 સેઇઝ વેર ડીડ યુ ગેટ ઇટ, તને ક્યાંથી મળ્યું? પિયા સેઇઝ માય અંકલ બ્રોટ હર ઇન ચીલી, મારા કાકા એને ચીલીથી લાવ્યા હતા. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ હર, મારા કાકા એક પશુ નિષ્ણાંત છે તેથી તેણે શોધી કાઢી. સ્ટુડન્ટ સેઇઝ વાવ, ધેટ્સ ઓસમ, અદ્ભુત, ઓસમ એટલે અમેઝિંગ, અદ્ભુત. હાઉ ઓલ્ડ ઇઝ શી, કેટલા વર્ષની છે? હાઉ લોંગ હેવ યુ હેડ હર, તારી પાસે કેટલા સમયથી છે? વોટ ડઝ શી ઇટ, તેણી શું ખાય છે? વોટ ડઝ શી વિયર, તેણી શું પહેરે છે? વેર ડઝ શી સ્લીપ, તેણી ક્યાં સૂવે છે? એક સાથે બધા પ્રશ્નો પૂછવા લાગ્યા. ત્યારે ટીચરે કહ્યું, ચિલ્ડ્રન, ચિલ્ડ્રન કામ ડાઉન, શાંત થાવ બાળકો, કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ, શિક્ષકે ધમકી આપી. પછી આઈ હેવ ટુ ગીવ યુ રાઇટિંગ ટાસ્ક, પછી મારે તમને લખવાનું કામ સોંપી દેવું પડશે, ચૂપ થઈ જાઓ બધા,
લખવાની વાત આવી, ઓલ ધીઝ એટ ધીઝ ધે આર ઇમિડિયેટલી ક્વાઇટ. લખવાની વાત સાંભળીને બધા એકાએક ચૂપ થઈ ગયા. સ્ટુડન્ટ ફાઇવ સેઇઝ, યસ, ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ, એના ફોટા લેતી આવજે. સ્ટુડન્ટ સિક્સ સેઇઝ, વાય ફોટોઝ, ફોટા શા માટે? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? પિયા એની વાંદરીને જ ક્લાસમાં લાવે તો શું વાંધો? સ્ટુડન્ટ્સ, બધા વિદ્યાર્થી એક સાથે હવે શિક્ષકને કહેવા લાગ્યા, મેમ મેમ, ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. તમે પિયાને જણાવો કે મંકીને વર્ગમાં લઈ આવે. યસ યસ, લાઈક ધ શો એન્ડ ટેલ, આપણે એને જોઈશું અને પિયાની વાતો સાંભળીશું. પ્લીઝ મેમ, બ્રિંગ ધ મંકી ટુ ક્લાસનો પિયા પિયાને કહે છે, પિયા તું તારી વાંદરી ક્લાસમાં લાવીશ ને? ટીચર સેઇઝ, ઓલ રાઇટ ઓલ રાઇટ, આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ટુ સ્પેશિયલ પરમિશન. એના માટે હું આચાર્યની ખાસ પરવાનગી લઈશ અને પછી આપણે વિચારીશું. એવામાં બેલ રિંગ્સ, બેલ વાગે છે. ઇટ ઇઝ રિસેસ ટાઈમ, રિસેસ શરૂ થાય છે. કોમ્પ્રેન્શન 4 એ સમાપ્ત. એસક્યુ નંબર 18 to 23. કોમ્પ્રેન્શન 5. શમાર સેઇઝ, પિયા, હે પિયા, ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ. રિસેસ દરમિયાન શમા દોડતી દોડતી પિયા પાસે આવે છે. પિયા વર્ગની અંદર છે. એને જણાવે છે કે પિયા, પ્રિન્સિપલ તને બોલાવી રહ્યા છે. આ સાંભળી પિયા ધ્રુજવા લાગી. વોટ? શું કહ્યું? વાય? શા માટે? વોટ હેવ આઈ ડન? મેં શું કર્યું? એવામાં એન્ટર્સ ધ પ્રિન્સિપાલ, પ્રિન્સિપલ એના વર્ગમાં પ્રવેશે છે. હી કોલ્સ પિયા, એ પિયાને બોલાવે છે આગળ. શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ, ટ્રેમ્બલિંગ, શિવરિંગ, વિવરિંગ, ધ્રુજતા 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 એ આગળ ગઈ. પ્રિન્સિપાલ સેઇઝ, આ યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી ધેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ અ પેટ. ડિલાઇટફુલ, જોયફુલ, તારી પાસે એક મોજીલું વાંદરું પાલતુ પ્રાણી તરીકે છે, આવું તારા શિક્ષકે મને હમણાં જ જણાવ્યું. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, આ વાત ખરેખર અદ્ભુત છે. આઈ થિંક ઇટ વુડ બી વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ, અને એ વાંદરીને તું શાળાએ લઈ આવે એ વિચાર તો મને એના કરતાં પણ વધારે અદ્ભુત લાગ્યો. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ? ગરમ મસાલા, એનું નામ તે શું જણાવ્યું હતું? કોઈ ગરમ મસાલા પરથી હતું. પિયા જણાવે છે પેપર. આ પી 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 બતાવે છે, ખચકાટ અચકાય છે બોલતા બોલતા. આવી હાલત જોઈને પ્રિન્સિપલે પૂછ્યું, પિયા વોટ્સ રોંગ વિથ યુ? પિયા તને શું થયું છે? નોટ ફિલિંગ વેલ ડિયર, તને તબિયત સારી નથી લાગતી? ધેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર, તો હું તારા ભાઈને બોલાવી લઉં. ગીવ મી હિઝ મોબાઈલ નંબર, લાવ નંબર લાવ એનો. આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી, હું એને જ વાંદરા વિશે બધું પૂછી લઈશ. એન્ડ ધેન આઈ વિલ ટેલ હિમ ટુ ટેક યુ હોમ, પછી હું એને કહીશ કે તને ઘરે લઈ જશે. હાવ ઇઝ ધેટ, આવું કરીએ તો કેમ રહેશે? ત્યારે પિયાને એવું લાગ્યું કે મારા ભાઈને બોલાવશે તો એને પણ ખબર પડી જશે અને વાત ઘર સુધી પહોંચી જશે. પિયા ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ, સ્ટ્રેટન મીન્સ અનબેન્ડ, ટટ્ટા રક્કડ થઈ જાય છે આમ. નો 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 સર, ના સાહેબ, આઈ એમ ઓકે, મને સારું જ છે, આઈ એમ ફાઇન. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ અબાઉટ ધ મંકી, આઈ મીન વાંદરા વિશે હું બધું જ જાતે જ મારા ભાઈને જણાવી દઈશ, તમે રહેવા દો. પ્રિન્સિપલ સેઇઝ, વાય ચાઇલ્ડ, શા માટે બાળક? ઇટ્સ યોર વેરી ઓન બ્રધર, એ તારો જ ભાઈ છે. શી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ, સિક રૂમ એટલે સેનિટોરિયમ, બીમાર વ્યક્તિને આરામ કરવા માટેનું સ્થળ જે શાળામાં બનાવેલું હતું. કે તને સેનિટોરિયમમાં લઈ જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ, મારા મોબાઈલમાંથી તારા પેરેન્ટ્સને ફોન કરશે. એન્ડ એટ ધ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી, એ દરમિયાન હું તારા ફેમિલીને મંકી વિશે બધું પૂછી લઈશ. નાવ ઇઝન્ટ ધેટ ગ્રાન્ડ, આ પ્લાન તને ભવ્ય નથી લાગતો? યસ, અવિક કમ હિયર પ્લીઝ. એવામાં તો એનો ભાઈ એને બોલાવી લેવામાં આવ્યો હતો. સામેથી અવિક પિયાનો ભાઈ છે, આવતો દેખાય છે. પ્રિન્સિપલ કહે છે કે યસ અવિક, કમ હિયર પ્લીઝ. અવિક રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ, વિંગ એટલે એરિયા, વિસ્તાર, જેને આપણે લોબી કહીએ. જમણી તરફની વિંગમાંથી અવિક દોડતો દોડતો આવે છે અને પૂછે છે, સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેઇન, શું મારી બહેન ફરી કોઈ મુસીબતમાં મુકાઈ ગઈ છે? પ્રિન્સિપલ સેઇઝ નો, પિયા સેઇઝ યસ. પ્રિન્સિપલ સેઇઝ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફિલિંગ ટુ વેલ, મને લાગે છે કે તારી બહેનને સારું નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન, શું થયું મને ખબર નથી. સી સીમ્ડ ફાઇન, સીમ એટલે સાઉન્ડ, અપિયર, લુક, લાગવું, તેણીને સારું જ લાગતું હતું. અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ હર અબાઉટ યોર મંકી, મેં તમારી પાલતુ વાંદરી વિશે પૂછવાનું શરૂ કર્યું ત્યાં સુધીને સારું જ હતું. જેવું મેં પ્રશ્ન કર્યો એની તબિયત બગડી ગઈ છે. અવિક સેઇઝ, મંકી, વાંદરી?
પ્રિન્સિપલ ઇઝ સેઝ હા યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝ, તું પણ મૂંઝાઈ ગયો ને. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી, જેને તમે ગરમ મસાલા પરથી નામ પાડ્યું છે કાલી મિર્ચી એટલે કે પેપર. હા હા, બટ યુ સી, યુ સી બેટા, તું જાણે છે. ઇટ્સ લાઈક ધીસ, વાત કંઈ કેમ છે. યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ. સેન્સેશન મતલબ એક્સાઇટમેન્ટ, ખડભડાટ. બાય ટેલિંગ હર ક્લાસ અબાઉટ યોર પેટ મંકી, તારી બહેન પિયાએ વર્ગમાં આજે તમારી પાલતુ વાંદરી વિશે જણાવીને ખડભડાટ મચાવી દીધો છે. પેપર યસ, અ સેન્સેશન યસ, તમારું પેપર નામની પાલતુ વાંદરી જેણે ખડભડાટ મચાવી દીધો છે. કોમ્પ્રેન્શન 5 અહીંયા સમાપ્ત થાય છે. એસક્યુ નંબર 24 to 28, લાસ્ટ કોમ્પ્રેન્શન. અવિક સહી, સો પેપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી, હેઝન્ટ હી? તો શું આ પેપર નામની વાંદરી તારા દિમાગની અંદર ઘર કરી ગઈ છે? હેઝન્ટ હી, અહીંયા એણે હી વાપર્યું વાંદરી માટે. ત્યારે પીઆઈ એની ગ્રામેટિકલ મિસ્ટેક કાઢે છે. નોડિંગ, નોડ મતલબ માથું હલાવીને ના પાડવી. અવિક તારી વાત ખોટી છે. શી? અવિક સેઝ વોટ, શું? પીઆ ચોખવટ કરે છે. શી? પેપર. શી? મંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક પ્લીઝ, આપણી વાંદરી હતી, વાંદરો નહોતો, એટલે શીનો યુઝ કર. અને પછી અવિકને વિનંતી કરે છે, અવિક પ્લીઝ, હું વાંદરીના ચક્કરમાં ફસાઈ ગઈ છું, તું મને બચાવી લે. અવિક પછી બધાને જણાવે છે, નો એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. સિલી એટલે નાદાન, મારી નાદાન બહેનનો જ બધો વાંક છે. માય પેરેન્ટ્સ નોવિંગ ધેટ શી કાન્ટ હેન્ડલ એની એક્સાઇટમેન્ટ ફોર લોંગ, મારા વાલીને જ્યારે એ વાતની જાણ થઈ કે તેણી આ વાંદરી વિશેની ઉત્તેજનાને હેન્ડલ નહીં કરી શકે, ત્યારે હેવ સેન્ડ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા, એમણે આ વાંદરીને દક્ષિણ અમેરિકા પાછી મોકલી આપી. આ સાંભળીને બધા એક સાથે, ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલ સહિત બધા બોલી ઉઠ્યા, ઓ શિટ, હવે આપણને વાંદરી જોવા નહીં મળે. ધેટ્સ જસ્ટ ટુ બેડ, ખૂબ ખરાબ થયું. ગોશ, ઇમેજિન, પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. અરેસ્ટેડનો મતલબ છે અહીંયા કેપ્ચર્ડ, કોટ મતલબ ના વિચારોમાં ખોવાઈ જવું. બિચારી પિયા વાંદરીના વિચારોમાં ખોવાઈ ગઈ. અવિક સેઝ યસ, આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી, હું આશા રાખું છું કે કદાચ તેની સાથે એમ બન્યું છે. આઈ વિશ આઈ કુડ હેવ શિફ્ટ હર બેક ટુ ધ સાઉથ અમેરિકન જંગલ એન્ડ કેપ ધ મંકી ઇન્સ્ટેડ. અવિક મજાક કરતા કહે છે, અત્યારે મને એવી ઈચ્છા થાય છે કે અમે ત્યારે પેલી વાંદરીને સાઉથ અમેરિકાના જંગલમાં મોકલી, એના કરતાં પિયાને મોકલી આપી હોત, અને કેપ ધ મંકી ઇન્સ્ટેડ, એને બદલે વાંદરીને અહીંયા રાખી હોત તો વધારે સારું હતું. આમ કહીને એણે પિયાની મજાક ઉડાવી. એટલામાં બેલ રિંગ્સ, બેલ વાગે છે. પ્રિન્સિપાલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ્સ. પ્રિન્સિપાલ ને શિક્ષકો વિદ્યાર્થીઓને પોતપોતાની વિંગ તરફ પાછા મોકલે છે. પ્રિન્સિપાલ સેઝ, વેલ વેલ, ધેટ્સ એન્ડ ઓફ ધેટ, ચાલો ચાલો ખેલ ખતમ. ટુ બેડ, જે થયું ખૂબ ખરાબ થયું. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રિએચર, હવે આપણે આ અદ્ભુત પ્રાણીને મળી નહીં શકીએ. નાવ કમ ઓન એવરી વન બેક ટુ ક્લાસ, ચાલો દરેક જણ પોતપોતાના વર્ગમાં જાઓ. ટીચર સેઝ, કમ ઓન એવરી વન બેક, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ ઇઝ ઓવર, રિસેસ પૂરી થાય છે, દરેક જણ પોતાના વર્ગમાં જાઓ. એઝ ધ ચિલ્ડ્રન લીવ, બાળકો જ્યારે એમના વર્ગ તરફ જાય છે, કઈ રીતે જાય છે જુઓ. ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી, ડ્રેગિંગ, ડ્રેગ મતલબ પુલ. વોક વિધાઉટ લિફ્ટિંગ ફીટ, પગ ઉચક્યા વગર ચાલવું, પગ ઢસડીને, અનવિલિંગલી, ફોર્સફુલ્લી, બળજબરીથી, પરાણે પરાણે. એન્ડ મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ, મટર મતલબ ટોક સ્લોલી એટલે કે બબડવું મનમાં ને મનમાં, અને ગ્રમ્બલ મતલબ મેક કમ્પ્લેન, ફરિયાદો કરવી. બબડતા બબડતા, ફરિયાદો કરતા, પગ ઢસડતા વર્ગ તરફ જાય છે. પિયા મૂવ્સ બેક ટુઅર્ડ સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ, પિયા પોતાની જગ્યાએથી સ્ટેજ પરથી નીચે ઉતરે છે, અવિક પાસે જાય છે, અવિકની બાજુમાં. પિયા અસાઇડ અવિકની બાજુમાં જઈને કહે છે, થેન્ક્સ અ લોટ અવિક, યુ હેવ સેવ્ડ મી, અવિક તારો આભાર, તે મને બચાવી લીધી. અવિક સેઝ, ધેટ્સ નોટ ઇનફ, એટલું પૂરતું નથી. નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન, એક કન્ડિશન છે કે હવે એક મહિના સુધી તારા હિસ્સાની બધી ચોકલેટ મારી, મેં તને બચાવ્યો, બચાવી એના બદલામાં. ત્યારે પિયા સેઝ, ઓ નો ભૈયા, પ્લીઝ, ના ભાઈ, એવું ન કરતો. અને પાઠ પૂરો થાય છે. કોમ્પ્રેન્શન 6 પણ એ સમાપ્ત, અને રીડ પણ પૂરું થાય છે.
ટોટલ એસક્યુ છે યુનિટના 32-32, જેના આન્સર તમારે હર્ડ બિલ્ડિંગ સાથે લખી નાખવાના છે. શોર્ટ નોટ આ યુનિટમાં છે નહીં. એક્સરસાઇઝની વાત કરીએ તો પેજ નંબર 56 ઉપર આવો ટેક્સ્ટબુકમાં. 56માં પેજ પર વોકેબ્લરીમાં વી ટુમાં તમને 8 શબ્દ જૂથો આપ્યા છે, 4-4 શબ્દોના જૂથ. સૂચનામાં કહ્યું છે 4માંથી 3 સિમિલર છે, 1 વિરોધી છે, તો તમારે જે વિરોધી શબ્દ છે એને અંડરલાઇન કરવાનો છે, એટલે કે ઓડ વર્ડ, અલગ પડતો શબ્દ શોધવાનો છે. અને સામેના પેજ પર F3 તમે આગળ 9મા 10મા ધોરણમાં ઇનડાયરેક્ટ સ્પીચ ભણ્યા જ છો, તો નોર્મલ સેન્ટેન્સ ફોર્મમાં વાક્ય સ્વરૂપમાં તમને ઇનડાયરેક્ટ સ્પીચના 8 વાક્યો આપ્યા છે F3ની અંદર. તો F3 પ્રશ્ન છે તમારે નોટમાં લખવો પડશે. V2 છે ચોપડીમાં જ ટીક કરી નાખવાનો છે, અને F3ના 8 વાક્યોના જવાબ, ડાયરેક્ટ જવાબ તમારે નોટની અંદર લખવાના છે ઇનડાયરેક્ટ કરીને. અને રાઇટિંગ સેક્શનમાં આવો પાછળ પેજ નંબર 59-59 પર, જેમાં W1 એમાં એક નિબંધનું ટાઇટલ આપ્યું છે, ધ ઇલ ઇફેક્ટ્સ ઓફ વોચિંગ ટીવી, ટીવી જોવાના ગેરફાયદા, ટીવી જોવાથી થતી ખરાબ અસરો, જે તમારે પેમ્પલેટની અંદર આપેલો જ છે, એને વાંચીને તૈયાર કરવા માંડવાનો છે. તો દોસ્તો, આ સાથે આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ. ફરી નવા લેક્ચરમાં નવા રીટ સાથે પાછા મળીશું. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.